નમસ્કાર મિત્રો, ગ્રહ સાત ગણિત ની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ જોયું હતું. એમાં સ્વાધ્યાય હવે 11.4 એની અંદર દાખલા નંબર 6 શું કહે છે કે 700 મીટર લંબાઈ અને 300 મીટર પહોળાઈ ધરાવતા ભાગની મધ્યમાંથી પસાર થતા તેની બાજુઓને સમાંતર એવા 10 મીટર પહોળા બે પરસ્પર લંબ રસ્તાઓ બનાવેલા છે. તો રસ્તાઓનું ક્ષેત્રફળ શોધો, રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધો અને તમારા જવાબને અક્ષરમાં માપો. તો આપણે જોઈએ છીએ મિત્રો, હવે પેલો જે આકૃતિ ગણી આપણે એક ભાગ છે, એની લંબાઈ પહોળાઈ કેટલા મીટર છે? તો લંબાઈ છે એની 700 મીટર, પહોળાઈ કેટલી છે એની 300 મીટર. હવે એની મધ્યમાંથી બે રસ્તાઓ એકબીજાને લંબ પસાર થાય છે, એટલે કે વચ્ચો વચ્ચથી ઓકે. તો આ પ્રકારના બે રસ્તાઓ છે, બે રસ્તાઓ છે, એની પહોળાઈ કેટલા મીટર છે? તો પહોળાઈ છે એની આ કેટલા મીટર છે? 10 મીટર પહોળાઈ. કેટલા મીટર પહોળા છે? 10 મીટર પહોળા રસ્તા છે. હવે એ જો આ બંને રસ્તા નામ આપી દઈએ, આ નામ આપી આપણે A B C D. જોઈએ છે આ A B C D કેવા પ્રકારનો છે? લંબચોરસ છે. આનું નામ આપી P Q R S કેવા પ્રકારનો છે? લંબચોરસ છે. હવે A B C D લંબાઈ 700 મીટર, પહોળાઈ કેટલી છે? 10 મીટર. આ P Q R S ની લંબાઈ કેટલી થશે? તો આ છે એ લંબાઈ છે કેટલી છે? 300 મીટર. પહોળાઈ કેટલી છે એની? 10 મીટર. હવે બંને આ બાજુ છે પણ અને આ બાજુ બંને વખત આ ભાગ જે છે એ બે વખત આવે છે. આવે છે કે નથી આવતો? બંને વખત આ A B C D માં પણ આવે છે અને P Q R S માં પણ આવે છે. તો એનું નામ આપીએ આપણે W X Y Z. ઓકે, તો એક આ જે રસ્તાઓ છે એ રસ્તાનું ક્ષેત્ર
क्षेत्रफल बराबर एबीसी નું क्षेत्रफल કેટલું છે 7000 મીટર નો વર્ગ વત્તા PQRS નું क्षेत्रफल 3000 મીટર નો વર્ગ 3000 મીટર નો વર્ગ એમાંથી બાદ કરવાના છે આ WX y z એટલે કે 100 મીટર નો વર્ગ તો 7 ને 3 10000 મીટર નો વર્ગ માઈનસ 100 મીટર નો વર્ગ બરાબર 9900 મીટર નો વર્ગ એ રસ્તાઓનું ક્ષેત્રફળ છે અને જવાબ આપવામાં આપવાનો છે હેક્ટરમાં તો 10000 મીટર નો વર્ગ બરાબર 1 હેક્ટર તો હેક્ટરમાં ફેરવવા માટે આપણે મીટરના વર્ગને 10000 વડે શું કરશું 500 તો હેક્ટરમાં ફેરવતા 9900 મીટર નો વર્ગ ભાગ્યા શું આવશે 10000 દેશનું શું થયા 0.99 હેક્ટર એ રસ્તાનું ક્ષેત્રફળ છે હવે રસ્તા સિવાયનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ શું આવશે આ કીધું કે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શું તો રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ રસ્તા સિવાયનો ભાગ તો રસ્તાનું ક્ષેત્રફળ એમાંથી ભાગનું ક્ષેત્રફળ શું કરીશું આપણે ભાઈ વાત કરીશું તો અહીં શું આવશે ભાગનું ક્ષેત્રફળ માઈનસ રસ્તાનું ક્ષેત્રફળ તો ભાગનું ક્ષેત્રફળ 2000 ને 10000 મીટર નો વર્ગ માઈનસ રસ્તાનું ક્ષેત્રફળ કેટલું છે 9000 ને 900 900 મીટર નો વર્ગ તો 2000 ને 9900 બાદ થાય 2000 ને 100 2000 ને 100 મીટર નો વર્ગ એ કુલ ક્ષેત્રફળ આવશે રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ એટલે કે આ ભાગનું આ ભાગનું આ ચારે ચાર ભાગનું ભાગ રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ હવે એને પણ હેક્ટરમાં ફેરવવા માટે શું કરશું મીટરના વર્ગને 10000 વડે શું કરશું ભાગશું તો રસ્તા સિવાયના ક્ષેત્રફળને હેક્ટરમાં ફેરવતા તો હેક્ટરમાં ફેરવશો 2000 100 મીટર નો વર્ગ ભાગ્યા 10000 મીટર નો વર્ગ આ બે શું 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 થશે ઉડી જશે અને 2 પોઈન્ટ ભાગો તો શું આવશે ભાઈ 2.001 હેક્ટર એ શું આવશે એનું ક્ષેત્રફળ આવશે ઓકે તો અહીંયા તમે જોયું કે તો અહીંયા જે રસ્તા સિવાયના ભાગનું જે ક્ષેત્રફળ છે એને હેક્ટરમાં ફેરવતા 2100 ભાગ્યા 10000 બે શું શું ઉડી ગયા અને કેટલા બે કેટલા છે કેટલા પડતા છે અહીંયા 20 પોઈન્ટ શું આવશે 01 હેક્ટર એ શું આવશે આ ભાગનું રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ ઓકે મિત્રો તો જે અહીંયા લંબચોરસ સાધેલો છે એ લંબચોરસ માટે મધ્યમાંથી જે બે રસ્તા પસાર થાય છે એ રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધ્યું 9900 મીટર નો વર્ગ એને હેક્ટરમાં ફેરવતા 0.99 હેક્ટર આવે છે પછી રસ્તા સિવાયનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ તો જે આખા ભાગનું ક્ષેત્રફળ છે એમાંથી રસ્તાનું ક્ષેત્રફળ શું કર્યું બાદ તો 210000 માઈનસ 9900 તો 200000 ને 100 મીટર નો વર્ગ એ રસ્તા સિવાયના ભાગનું ક્ષેત્રફળ છે અને એને હેક્ટરમાં ફેરવવા માટે 10000 વડે ભાગતા 20.01 હેક્ટર એ રસ્તા સિવાય જે રસ્તા સિવાયનો ભાગ છે એનું ક્ષેત્રફળ આવે છે તો આ દાખલા તરીકે નોટબુકમાં લખી આગળ દાખલા નંબર 8 કે પ્રજ્ઞાએ 400ની ત્રિજ્યા વાળી એક વર્તુળાકાર નળીની ફરતે દોરી લીધી અને જરૂરી લંબાઈની દોરી કાપી લીધી હવે એ જ દોરીને 400ની બાજુ ધરાતા એક ચોરસ દબાવાની આસપાસ મૂકાવી શું તેની પાસે દોરી વધી છે અને કાળી બરાબર લગાવે છે હવે મિત્રો તમે જો એક પ્રજ્ઞા જોડે દોરી છે એમાંથી પ્રથમ એ દોરી વર્તુળાકાર નળી છે એની ફરતે મૂકાવે છે પછી એમ કીધું છે એની ત્રિજ્યા કેટલી છે 400 પછી એ જ દોરી જે છે એ દોરી જે ચોરસ દબો છે એની લંબાઈ છે 400 એની આજુબાજુ
બંને ના પરિમેય કે બે ફરતે દોરી મીટરનું છે જેટલી પરિમિતિ છે એટલી લંબાઈની દોરી જોઈશે તો પહેલી વર્તુળાકાર જે નળી છે એની પરિમિતિ શોધીએ પછી આપણે ચોરસ ડબ્બો છે એની પરિમિતિ શોધીએ અને જેની પરિમિતિ વધારે છે એમાં દોરી વધારે જોઈશે અને જેની પરિમિતિ ઓછી છે એનો પરિમિત એમાં દોરી ઓછી જોઈશે તો જોઈએ પહેલો વર્તુળાકાર આની આપણે બંને આકાર જોઈએ આપણે જોઈએ એક આ વર્તુળાકાર નળી છે એ દોરી અહીંયા મીટર છે આ દોરી છે આ દોરી છે ઓકે જેની ત્રિજ્યા કેટલા સેમી છે 4 સેમી છે અને બીજો એક ડબ્બો છે આ ડબ્બો છે એનો આકાર ચોરસ છે એની આજુબાજુ દોરી મીટર છે એની આજુબાજુ દોરી મીટર છે ઓકે જેની ત્રિજ્યા કેટલા સેમી છે 4 સેમી છે તો પ્રથમ આપણે વર્તુળ જે વર્તુળાકાર હોય છે એની પરિમિતિ જોઈએ તો વર્તુળાકાર નળીની ત્રિજ્યા r બરાબર કેટલા સેમી છે ભાઈ 4 સેમી તો જેટલી પરિમિતિ વર્તુળાકાર નળીની હશે તેટલી લંબાઈની દોરી અહીંયા જોઈશે તો હવે જોઈએ વર્તુળની પરિમિતિ તો 2πr તો 2 π ની કિંમત કેટલી આવશે 3.14 અને r બરાબર કેટલા છે 4 તો 4 કેટલા થશે 8 3.14 કરો તો 8 4 32 તો ભાગ્યો વધી 3 8 કા 8 ને 3 11 નો એકડો વધી આવે 1 8 3 24 ને 25 અને 2 પોઈન્ટ કાપો 8 3 24 ને 1 25 અને 2 પોઈન્ટ છે તો એ 2 પોઈન્ટ કાપો તો 12 25 પોઈન્ટ 12 સેમી એ કોની પરિમિતિ આવે છે તો આ વર્તુળની પરિમિતિ કેટલી આવે છે 25.12 સેમી તો વર્તુળની ફરતે દોરી કેટલી જોઈશે ભાઈ 25.12 સેમી તો વર્તુળની ફરતે જરૂરી દોરીની લંબાઈ બરાબર 25.12 સેમી ઓકે હવે આ જ દોરી છે એને કેમ નીકાળવી છે ભાઈ ચોરસ ડબ્બાની આજુબાજુ તો ત્યાં કેટલી પરિમિતિની કેટલી લંબાઈની દોરી જોઈશે તો અહીં ચોરસ ડબ્બાની શું શોધીશું પરિમિતિ તો ચોરસ ડબ્બાની લંબાઈ બરાબર કેટલા સેમી છે અહીં પણ 4 સેમી જ છે તો ચોરસ ડબ્બાની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ ઓકે 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા લંબાઈ કેટલી છે 4 બરાબર શું આવશે 16 સેમી એ ચોરસ ડબ્બાની પરિમિતિ છે ઓકે તો ચોરસ ડબ્બા માટે જરૂરી દોરીની લંબાઈ 16 સેમી છે કેટલા સેમી છે 16 સેમી તો આપણે જોયું કે જે વર્તુળાકાર નળી હતી ત્યાં કેટલી દોરીની જરૂર પડે તો જેટલી અહીંયા વર્તુળની પરિમિતિ મિત્રો અહીં સોરી પરિમિતિની જગ્યા આપણે પરિમાણ પરિઘેજ પરિમિતિ અહીંયા તમે શું પરિઘ લખીશું તો પણ ચાલશે અને પરિમિતિ લખો તો કોઈ વધો નથી પરિઘ ઓકે તો વર્તુળાકાર નળીની ફરતે જે દોરી વીંટાળવાની છે તે તેના પરિઘ જેટલી હોય છે એનો પરિઘ કેટલો છે તો 25.12 સેમી ઓકે તો ત્યાં કેટલી દોરી જોઈ છે 25.12 સેમી જ્યારે અહીં ચોરસ ડબ્બાની આજુબાજુ એક દોરી વીંટાળવી હોય તો એના પહેલા પરિઘ જેટલી દોરી જોઈએ છે તો કેટલી જોઈએ છે 16 સેમી તો તમે જોઈ શકો છો કોનો પરિઘ વધારે પરિમિતિ વધારે છે તો વર્તુળની પરિમિતિ એ ચોરસની જે પરિમિતિ છે એટલે કે વર્તુળનો પરિઘ અને વર્તુળનો પરિઘ કહો અને ચોરસની પરિમિતિ કહો બંને એક જ છે તો અહીંયા વર્તુળ માટે જરૂરી જે દોરી છે એ 25.12 સેમી એ મોટા છે વર્તુળ જે ચોરસ ડબ્બાની પરિમિતિ છે એના કરતા મોટા છે માટે કેટલી દોરી બાકી રહેશે બંને જોડે તો 25.12 સેમી બાદ કરો 16 સેમી બાદ કરો 25 માંથી 16 જાય તો 9.12 સેમી લંબાઈની દોરી પ્રજ્ઞા જોડે બાકી રહેશે માટે ચોરસ ડ
પ્રજ્ઞા પાસે 9.12 સેમી દૂરી શું છે વધી હશે અથવા તો વધ છે. ઓકે મિત્રો, તો અહીંયા જે